સરકારી જમીન પર ખાનગી હોટલ દ્વારા ગેરકાયદે બાંધકામ પાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ મોકડી દ્વારા લેખિત ફરિયાદ. શહેરમાં બેફામ ગેરકાયદેસર બાંધકામનો પાલિકા પ્રમુખનો ઘટસ્ફોટ. પાલિકા ચીફ ઓફિસરે ફટકારી નોટિસ. રાજેન્દ્ર ભુવન રોડ પર હોટલ લેમન ટ્રી દ્વારા ગેરકાયદેસર બાંધકામ. સરકારી જમીન પર કબજો કરવાના ષડયંત્રનો આક્ષેપ. મારું નામ પિયુષ ફફંડી છે અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં પૂર્વ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતો હતો અને અત્યારે નગરસેવક તરીકેની જવાબદારી નિભાવું છું. સાચી વાત કરવામાં આવે તો આપના વોર્ડમાં કંઈક ગેરકાયદેસર બાંધકામ થયેલું છે જેની સામે આપણે અરજી અહેવાલ કર્યો છે, શું આથી વિગત? વેરાવળ રાજેન્દ્ર ભુવન રોડ ઉપર પહેલાં તોરણ બંગલો હતો, હવે ત્યાં એક લેમન ટ્રી કરીને હોટલ બની છે. લેમન ટ્રી હોટલ બની તો પહેલાં એ લોકોએ પોતાના દરવાજાની બહાર એક રૂમ બનાવ્યો, ત્યારબાદ સરકારી જગ્યા ઉપર પેવર બ્લોક પાથર્યા, ત્યારબાદ હમણાં નવું જ એક કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું જેને વિરુદ્ધમાં આજે હું અરજી પણ આપી છે. ટોટલીએ ટોટલી સરકારી જમીન ઉપર કબજો કરવા માટે એ લોકોએ પેવર બ્લોક પાથર્યા છે, બે રૂમ બનાવવામાં આવ્યા છે અને આખું ફેન્સિંગ કરવા માટેની પ્રક્રિયા હાલ ચાલુ છે, જેના ફોટા પણ હું આ સાથે ચીફ ઓફિસરશ્રીને સબમિટ કરું છું. ગેરકાયદેસર બાંધકામો પૂરજોશમાં ચાલી રહ્યા છે. વિભાગ અત્યારે મંજૂરી આપવામાં પણ ઘણા બધા અવડા તવડા કરે છે અને મંજૂરીઓમાં જેને મળવાની છે એમ એને નથી મળતી અને નથી મળવાની એ લોકો મંજૂરી વગરના બાંધકામો કરી રહ્યા છે. એ સમગ્ર વેરાવળમાં છેલ્લા 5 વર્ષમાં મારી ટેન્યોર અને એની પહેલાંની ટેન્યોર માટેના ટોટલી બાંધકામો થયા, બાંધકામની મંજૂરી વગરના કેટલા બાંધકામો થયેલા છે એની સંપૂર્ણ વિગત લગભગ 2 મહિના પહેલાં મેં માંગેલી છે, જે હજુ સુધી મને આપવામાં આવી નથી. કેમ આપવામાં આવી નથી એના માટે પણ હું હમણાં ચીફ સાહેબ પાસે જઈ અને હું એક રજૂઆત કરવાનો છું, કારણ કે બિલ્ડરો આડે બેફામ રીતે પોતાના કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે જેની કોઈ પણ મંજૂરી નથી અથવા મંજૂરી ખોટી રીતે લીધેલી છે અને એના કરતાં સંપૂર્ણ વિરુદ્ધમાં કામકાજ કરી રહ્યા છે. એ જે તોરણ બંગલો તરીકે ઓળખાતી સરકારી મિલકત હતી પ્રવાસન નિગમની, એમાં પ્રવાસન નિગમ દ્વારા ખાનગી સંચાલકોને તેનો વહીવટ સોંપવામાં આવ્યો છે. એક કમ્પાઉન્ડ હોલની બારે સરકારી જગ્યા પર એમને એક રૂમ બાંધેલો છે, હું અમારા ધ્યાનમાં આવેલો અને ફરિયાદો પણ થોડી થયેલી છે, તો એ પણ તાત્કાલિક હટાવવા માટે અમે એને નોટિસ આપી છે. છેલ્લા વર્કિંગ દિવસે એમના સંચાલકો આવેલા, પણ મેં એમ ત્યારે પણ સ્પષ્ટ કહ્યું કે બાજુના વિસ્તારમાં જ અમે દબાણ હટાવની નોટિસો પાઠવી છે 40 જેટલા લોકોને, એની સામે સરકારી જમીનમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી ચાલે છે, તો તમને આમાં કોઈ પણ પ્રકારની રાહત મળી શકે નહીં. અને તમે એટલે કે આ સદર હોટલે જે કંઈ પોતાની મિલકત બારે બાંધકામ એક રૂમ વગેરે જે કંઈ બનાવ્યું છે એ કોઈ પણ હિસાબે એને દૂર કરવાનો જ રહેશે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.